આપને નોટિફિકેશન મળતી રહે. આજે સવારે પ્રાંત અધિકારી હાલોલ, મામલતદારશ્રી હાલોલ, નગરપાલિકાના ચીફ ઓફિસર, આરએમબી ડેપ્યુટી એન્જિનિયર અને આપણી ટીમ સાથે હાલોલ પાવાગઢ રોડની મુલાકાત લેવામાં આવી છે. ખાસ તો સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો હાલ આપણે ઉજવી રહ્યા છીએ અને દરેક જાહેર સ્થળ ઉપર વિસ્તારોમાં સાફ સફાઈ રહે, ચોકસાઈ રહે, ચોખ્ખાઈ રહે એ આપણે ખાતરી કરીએ છીએ. એના જ ભાગરૂપે અને ખાસ તો નવરાત્રિનો પર્વ પણ હવે આવતા અઠવાડિયે ચાલુ થશે ત્યારે ઘણા બધા યાત્રાળુ આ વિસ્તારની મુલાકાત લેતા હોય છે. એટલે જાહેર સ્થળોની, રોડ રસ્તાની સાફ સફાઈ, નાના મોટા જે રસ્તા ઉપર દબાણો છે કે નાના મોટા સમારકામની જરૂરિયાત છે યાત્રીઓને ધ્યાનમાં લઈને એની આખાનું સ્થળ નિરીક્ષણ કરવામાં આવ્યું છે અને નગરપાલિકા, નેશનલ હાઈવે ઓફ ઇન્ડિયાની ઓથોરિટીઝ અને આરએમબી અને સાથે સાથે મારી પ્રાંતની મામલાની ટીમ એને પણ સૂચનાઓ આપવામાં આવી છે કે આપણા ટૂંક સમયમાં એકદમ સાફ સફાઈ હોય કે સમારકામ હોય કે નાના મોટા દબાણોનો પ્રશ્ન હોય એને હાથ ઉપર લઈને ટૂંક સમયમાં સોલ્વ કરશે. સર, દબાણોની સાથે સાથે જે રાત્રે પદયાત્રીઓ સંઘ લઈને ચાલતા આવે છે એમના માટે લાઇટિંગ છે કે માછી સુધી ખૂબ તકલીફો એમને પડે છે લાઇટિંગને લઈને, એના માટે કોઈ વિશેષ આયોજન? યસ. આમ આપણે ગયા વખતે પણ ગ્રામ પંચાયતોના સહયોગ લઈને આ રસ્તા ઉપર લાઇટો લગાવવાની હતી. આ વખતે પણ માછી તલેટી લઈને માછી સુધી અને એના ઉપર પણ જે પગથિયું છે ત્યાં તો લાઇટિંગની વ્યવસ્થા સુનિશ્ચિત કરી આપી છે. આજ જે વિસ્તાર છે એ વિસ્તારનું પણ સંબંધિત લોકલ બોડીઝને સૂચના આપીને એનું આયોજન અને એનું અમલીકરણ કરાવીશું. હાલ સાહેબ, અત્યારે માછી તો અઠે મંદિર સુધીની સ્ટ્રીટ લાઇટો બંધ છે. યસ, એના માટે આપણે પરમાનન્ટ કનેક્શન ગયા વર્ષે જ લઈ લીધું હતું અને આ પરમાનન્ટ કનેક્શન હાલમાં પણ છે. એના કનેક્ટ કરીને અને તાત્કાલિક ત્યાં સ્થળ ઉપર લાઇટની વ્યવસ્થા થઈ શકે એવું આયોજન છે જ. એટલે નવરાત્રિ ચાલુ થાય એના પહેલાં 100% કામગીરી પૂરી કરી દેવામાં આવશે. હાલુલ સરમાં સાહેબ, કે આપણે મોટું ડિમોલેશન કરવાના છે એનો શું? સોરી, હાલુલ સિટીની અંદર કોર્ટની સામે કે આપણે નહીં, એટલે જ્યાં દબાણોનો પ્રશ્ન છે આપણે ઈચ્છા છે કે કારણ કે આ આપણો મેઇન રોડ છે, ઘણું બધું ટ્રાફિક અહીંયા આવતું રહે છે, થતું હોય છે, યાત્રિકો અને શ્રદ્ધાળુ આવતા હોય છે, એટલે લોકોને કોઈ અગવડ નહીં પડે, ટ્રાફિકની સમસ્યા ઊભી ના થાય એના માટે જે દબાણરૂપ વસ્તુઓ હોય એને તો ચોક્કસપણે આપણે દૂર કરીશું. એના સિવાય બાકીના જે કાયદેકીય પ્રશ્નો છે, બાકીની જે પ્રક્રિયાઓ છે એ પણ ચાલી રહી છે, એમાં પણ નિયમો પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે.